સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પહેલી વખત ભાજપ અને કોંગ્રેસ સિવાય અનેક પાર્ટી એટલે કે આપ પાર્ટી મેદાને ઉતરી છે। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ પ્રવાસ દરમિયાન મનીષ સિસોદિયાએ બે રોડ શો યોજ્યા હતા, જેમાં પહેલો રોડ શો હાડકેશ્વરથી બાપુનગર સુધી યોજાયો હતો, જ્યારે બીજો રોડ શો થલતેજથી ગોતા સુધી યોજવામાં આવ્યો હતો। આ રોડ શોમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો જોડાયા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે જે છે ભાજપ કોંગ્રેસ સિવાય પણ એક પક્ષ જે છે એ ચૂંટણી લડવાનો છે અને એ પક્ષ છે આપ। તો આજે આપ દ્વારા જે છે એ અમદાવાદ ખાતે બે રેલી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શોની અંદર જે છે એ દિલ્હીના ડેપ્યુટી સીએમ જે છે મનીષ સિસોદિયા એ હાજર રહેવાના છે અને સૌથી પહેલાં જે વાત કરવામાં આવે તો આજે અમદાવાદ ખાતે બે રોડ શો કરવામાં આવ્યા હતા અને હાટકેશ્વરથી પહેલો રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો અને બીજા રોડ શોની વાત કરવામાં આવે તો થલતેજથી જે છે એ શરૂ કરવામાં આવ્યો હતો। અત્યારે હાલ કહી શકાય કે હું દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે મનીષ સિસોદિયા જે છે એ પોતાની આ પાર્ટીનો જે છે પ્રચાર કરી રહ્યો છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને રોડ શો પણ કરવામાં આવ્યો છે અને આ રોડ શોમાં વાત કરવામાં આવે તો જે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને કહી શકાય કે એમનું જે જાડું જે સિમ્બોલ છે તે પણ સાથે રાખવામાં આવ્યું છે અને લોકોને જે છે અલગ રીતે પ્રભાવિત કરવાનો એક કોશિશ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખુદ ડેપ્યુટી સીએમ જે છે એ અહીંયા આવ્યા છે અને આપણે જે કાર્યકર્તાઓ છે એ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, એટલે કે કહી શકાય કે આ વખતે ભાજપ કોંગ્રેસ અને એ સિવાય પણ ત્રીજો જે પક્ષ છે આપ તે પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવાનો છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આપ ભાજપ અને કોંગ્રેસ અને આપ કોણ જીતે છે અને કોણ મારે છે બાજી। કેમેરામેન ગજરાજ સાથે કમર પરમાર અમદાવાદ।